સુરતમાં અડાજણને અથવાથી જોડતો કેબલ બ્રિજ પરનો અડાજણથી અથવા તરફનો ભાગ આજથી એક મહિના માટે બંધ રહેશે. આ બ્રિજ પર સ્ટ્રક્ચરલ મોનિટરિંગ સિસ્ટમ અને લાઇટ ફિટ કરવાની કામગીરીઓ કરવામાં આવશે, જેને લઈને બ્રિજનો એક તરફનો ભાગ વાહન વ્યવહાર માટે બંધ કરવાનો રહેશે. આ કેબલ બ્રિજનો અઠવા લાઇન્સથી અડાજણ તરફનો માર્ગ વાહન વ્યવહાર માટે ચાલુ રહેશે. રૂપિયા 144 કરોડના કેબલ સ્ટેઇન બ્રિજ પર સ્ટ્રક્ચરલ હેલ્થ મોનિટરિંગ સિસ્ટમ અને ફસાદ પ્રકારની લાઇટિંગ ઇન્સ્ટોલ કરવામાં આવશે. ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા માટે 30 દિવસમાં ઇન્સ્ટોલેશનની કામગીરી પૂર્ણ કરવાને આયોજન કરવામાં આવ્યું છે. કોન્ટ્રાક્ટર સિસ્ટમના ઇન્સ્ટોલેશન માટે 40 દિવસનો સમય માંગ્યો હતો. 28 જુલાઈથી 27 ઓગસ્ટ દરમિયાન બ્રિજ પર વાહન વ્યવહાર બંધ રાખવા માટેનું જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે. પાલિકાના સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું કે ઓપરેશન અને મેન્ટેનન્સ સાથે રૂપિયા 20 કરોડના ખર્ચે કેબલ સ્ટેઇન બ્રિજ પર સ્ટ્રક્ચરલ હેલ્થ મોનિટરિંગ સિસ્ટમ તથા લાઇટિંગ કરવામાં આવશે અને દિવાળી સુધીમાં કેબલ સ્ટેઇન બ્રિજ પર યુનિક લાઇટિંગ શરૂ થઈ જશે.